रोज भगवानी आगळ एक माळा फेरवीने एम कहेवू, हे महाराज, जे जे मारा विरोधीओ छे, मारा द्वेषीओ छे, मना विषे जेने खूब दाज छे, એવા જેટલા કોઈ જીવાત્માઓ ભાઈ ભાઈ બાળકો નાના મોટા હોય એ બધાયનું ભલું કરજો. આ એક માળા એને માટે ફેરવું છું. રોજ સૌનું કલ્યાણ કરજો, સૌને સદબુદ્ધિ આપજો, સૌને સારો રાહ ચીંધજો. એક માળા ફેરવાય રોજે. કોના માટે? આપણને ગાળો દેતા હોય એના માટે. હવે આપણા પગમાં પડતા હોય ને, આપણે કેવીના સેવા કરતા હોય ને, આપણે કઈ એમ દોડ દોડ કરતા હોય, એની માળા ફેરવે એ બધા સદગુણી. પણ વિરોધીની માળા ફેરવે એ સાધુતા છે, એક કદમ ઉપર છે. અને સ્વામિનારાયણ ભગવાન સાધુતાને વશ વર્તે છે. સારું વગાડવાનો ગુણ હોય ને તો એ એક કળા કહેવાય, એક સદગુણ કહેવાય. નિર્માની પણ એ એક સદગુણ છે. પણ દુશ્મનનું પણ ભલું જ ઈચ્છું. ચિંતનીયમ હિ તમ ચ તે હિ, આટલો શિક્ષાપત્રીનો શ્લોક પાળી બતાવવો જીવનમાં એ મર્દાનગી છે, એ સાચી સુરવીરતા છે. અને એ માર્ગે નૈરું સુખ જ છે. છેલ્લા શ્વાસ સુધી સુખ, એટલું નહીં, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપે, જ્યાં સુધી આપણા કરેલા કાર્યો આ દુનિયામાં બોલે, જ્યાં સુધી લોકોને આપણું નામ યાદ રહે, ત્યાં સુધી સુખ સુખ ને સુખ. સહન કરવાનો માર્ગ નિર્વિઘ્ન માર્ગ છે. અને એટલા માટે જ મહારાજે કીધું 27મા વચનામૃતમાં કે જે સહન કરે છે એ જ મહાન છે. અને આ આધ્યાત્મિક જગતમાં સંસારિક વ્યવહારમાં જેવી મોટાઈ હોય ને એવી મોટાઈ હોતી નથી. અહીં તો સમર્થ થતા ઝરણા કરે એને જ મોટા જાણવા, અને જે ડોળા કાઢીને બધાને ડરાવ્યા કરે અને ધાકધમકી મારીને હવને જાણે પોતાના કબજામાં નિયંત્રણમાં રાખવાની વાસના રાખે, એ બધા તો મૂરખ શિરોમણી છે. એ ભગવાનને પસંદ માર્ગ નથી.